રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા ઘાસચારાના વાવેતરનું કરવામાં આવ્યું. અભયારણ્ય વિસ્તારમાં આવેલા પૂર્વ કચ્છના રાપર તાલુકામાં વન વિભાગ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કચ્છના મુખ્ય વન સંરક્ષક વિજય રાણા અને પૂર્વ કચ્છના મદદનીશ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા રાપર તાલુકાના બાદરગઢ ગોવિંદપરની રખાલમાં ચોમાસાના દરમિયાન 30 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ધામણ બંટી ઘાસ તેમજ અન્ય ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અંગે રાપર દક્ષિણ રેન્જના RFO સતીશભાઈ જેઠા, વનપાલ વાસુદેવભાઈ જોશી ગાઢ, હેતલબેન જમોડ વગેરે ના માર્ગદર્શન હેઠળ વાવેતર કરવામાં આવ્યું છે. આ અંગે વનપાલ વાસુદેવભાઈ જોશીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બાદરગઢની 585 હેક્ટરની વન વિભાગની રખાલમાં ઘાસચારો તેમજ અન્ય વન્ય સંપદા ગુગળ, ગોરડ, હરમો, દેશી બાવળ, ઇગોરિયા, ખીજડો, મીઠા પીલુ, બોરડી, લીમડો સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો આ રખાલમાં હરણ, નીલગાય, શિયાળ, હજરક સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ છે. આયુર્વેદના જે ગણાય છે તે આયુર્વેદમાં ગુગળનું મહત્વ ખૂબ જ છે, જે 2.5 થી 5 ફૂટ સહિતના રોપાઓ થયા છે. દર વર્ષે ચોમાસામાં ઘાસચારાનું વાવેતર કરવા માટે આ વર્ષે 1200 કિલો જેટલું ઘાસનું બિયારણ વન વિભાગ દ્વારા એકઠું કરવામાં આવશે, જે 30 હેક્ટરમાં ઘાસચારો થશે અને આ ઘાસચારો ફતેહગઢ ખાતે આવેલા વન વિભાગના ગોડાઉનમાં રિઝર્વ રાખવામાં આવશે, જે કલેક્ટરની સૂચનાથી અછત દરમિયાન અબોલ પશુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. રખાલની અંદર ગુગળ છે, ગોરડ છે, હરમો છે, ઇંગોરિયા છે, આ જાતની વનસ્પતિ ઝાડો છે. અત્યારે આપણે જંગલ ખાતાની બાદરગઢની રખાલમાં ઉભેલા છીએ અને પાછળ જે ઘાસની વાવેતર વન વિભાગ દ્વારા જે કરવામાં આવેલું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આ છે ગોવિંદ બાદરગઢ 2 રખાલ છે, રક્ષિત રખાલ છે અને એમાં ઘાસનું વાવેતર કરવામાં આવ્યું. 30 હેક્ટરમાં ચાલુ સાલે વાવેતર કરવામાં આવેલ છે. હવે આમાં કયા કયા પ્રકારનું ઘાસ છે અને અંદાજિત કેટલું ઉત્પાદન થશે? ધામણ ઘાસ છે તેમજ બંટી ઘાસ છે ને બીજું કોઈ કુદરતી ઉગી નીકળેલ છે જે ઘાસ છે, ને ઉત્પાદન અંદાજિત 20,000 કિલો જેવું અમારો અંદાજ છે, પણ એનાથી કદાચ વધારે થાય, પણ એવું જ્યારે ભેગું કરી ત્યારે ખ્યાલ પડે. હવે જે આ ઘાસ રિઝર્વ રાખી અને કયા કયા પ્રકારમાં ઉપયોગમાં લેવાનું છે? હા, અમે રિઝર્વ રાખીને અમારા ગોડાઉનમાં મૂકી દઈએ છીએ અને પછી ત્યાંથી મહેરબાન CCF સાહેબ તેમજ મહેરબાન નાયબ સરક્ષક સાહેબ શ્રીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવે છે. નીકળે ધાડે છે.
ઉગરશે ને ઉધારશે ને હા હે ભેગું કરી લેવાનું પાછળ આપણે પાછળ વાયો તો જાણું આમ એવું તો મત.